जय स्वामी नारायण अमरा भगत। हो जय स्वामी नारायण वचराज भाई, जय स्वामी नारायण। अमरा भगत, आ वीरजी भाई अने मूळजी छे, तमने कंई पूछवा मांगे छे। મને વળી શું પૂછવું છે? પૂછો, કાંઈ વાંધો નહીં, પૂછો। એ તો હું એમ પૂછતો હતો અમરા ભગત કે તમારે ખેતીવાડી, ઘરબાર બધું સારું છે, છતાંય તમે બધો વ્યવહાર છોડીને આમ મંદિરમાં શા માટે રહો છો? જુઓ જીવાભાઈ, આ લોક સગા સંબંધી બધું જ નાશવંત છે, આમાંથી કશું હતું નહીં અને રહેશે નહીં। આ તો આપણે નાહકના આપણું માની બેઠા છીએ। પણ ભગત, જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી તો એને હાચવવાની ફરજ આપણી જ કહેવાય ને। જીવા ભગત, એટલે જ તો હું સંસારના કૂટણામાં પહેલેથી પડ્યો જ નથી, માટે હવે મારી સાચી ફરજ સત્ય એવા મહારાજ અને સંતો ભક્તોની સેવા કરી તેમણે રાજી કરી લેવાની છે। આ જગત પાછળ કૂટાઈ મરવાથી કોણ રાજી થાય? અમરા ભગત, સેવા કાંઈ ખોટી નથી, પણ થોડું વ્યવહારમાં તો ધ્યાન દેવું જોઈએ કે નહીં? જુઓ વીરજીભાઈ, મારો બધો વ્યવહાર મેં આ વચરાજભાઈને સોંપ્યો છે અને તે સારી રીતે ચલાવે પણ છે, અને તેથી જ તો મને આ લાભ મળે છે ભાઈ। અમરા ભગત, એ બધું તો ઠીક, પણ તમે આટલા મોટા સત્સંગી થઈને આ વાળ કપાવતા નથી તેની આપણા આખા ટીંબી ગામના લોકોમાં ઘણી ચર્ચાઓ થાય છે કે ભગતે શું કોઈ બાધા રાખી છે કે શું, અને કેટલાક લોકો તમારો અવગુણ પણ લે છે। તે મારા વાળ સાથે લોકોને શું સંબંધ છે? આ તો તમે મોટા સત્સંગી એટલે તમારી સાથે તો સંબંધ ખરો જ ને ભક્તો। હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, હું કોઈ બાધા ફાધામાં માનતો નથી, અને મેં કોઈ બાધાને કારણે માથાના વાળ કપાવ્યા નથી, એવું નથી। તો પછી તેનું કારણ કહો ને, કહો કહો। તો સાંભળો, આજથી 30 વર્ષ પહેલા હું ગઢડા સમૈયામાં સેવા કરવા ગયો હતો। આ સેવાથી બધા સંતો ખૂબ રાજી થયા હતા। ગઢડા સમૈયામાં તો અમે પણ વર્ષોથી સેવા કરવા જઈએ છીએ અને સંતો અમારા પર પણ રાજી થાય છે, તેને વળી વાળ સાથે શું લેવા દેવા? તમે પહેલા મારી પૂરી વાત તો સાંભળો। ત્યારે મારી સેવા સંતોના ઉતારા પર હતી, રાત દિવસ મહેનત કરી, ખૂબ સેવા કરી, મને પણ બહુ આનંદ આવેલો। મારી સેવા જોઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા તમામ સંતો ખૂબ રાજી થયા। પછી તો સૌ પોતપોતાને ગામ ગયા, પણ સ્વામીએ મને કૃપા કરીને બધું સમેટવાની સેવામાં રોકાવા કહ્યું। હું 15 દિવસ રોકાયો અને અથાક સેવા કરી, અને પછી જે દિવસે સવારે હું એમની વિદાય લેવા ગયો ત્યારે શું થયું? ત્યારે સ્વામીએ મને પાસે બેસાડ્યો, સ્વામીની મરજી મુજબ મારાથી સેવા થયેલી એટલે સ્વામી રાજી બહુ થયા હતા। મને તો કલ્પના પણ નહોતી કે આવડા મોટા સંત મારા પર આટલા બધા રાજી થશે। અરે વાહ, તમે તો ખૂબ ધન્યભાગી ગણાવ, પણ તેમાં વાળ? શેઠ, ઉતાવળા ના થાવ, એ જ કહું છું। કરોડો યુગોથી ભવાટવીમાં ભટકતો હતો તે, એ દિવસે જન્મ લેખે લાગ્યો, જાણે મારા જીવનમાં તો સોનાનો સૂરજ ઉગ્યો, સોનાનો। પૂજ્ય ગોપાળાનંદ સ્વામી એટલે મહારાજનું બોલતું ચાલતું સ્વરૂપ કહેવાય, એવા મહારાજને અતિવાલા સંતની જો કોઈ જીવ પર કૃપા દ્રષ્ટિ થાય તો એ જીવ બ્રહ્મરૂપ બની જાય। જ્યારે મને તો શું થયું? તમને શું વાત કરું, હજી એ દ્રશ્ય એ ક્ષણો ભૂલાતી નથી। એ દિવસ તો મને પૂજ્ય સ્વામીએ મારે માથે હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા, અને એટલું જ નહીં પણ મને બે હાથ ઝાલી ઊભો કર્યો, એ પોતે ઊભા થયા
અને મને ફેટ્યા. બોલો, મને ફેટ્યા. શું વાત કરો છો, તમને આટલા મોટા સંતે માથે હાથ મૂક્યા અને પાછા ભેટ્યા પણ ખરા? હા હા ભક્તો, આ જીવમાંથી તે દિવસે તો જાણે વીજળી પસાર થઈ ગઈ, મારામાં કોઈ અલૌકિક ચેતના પ્રવેશી ગઈ, મને દિવ્ય સુખનો અનુભવ થવા લાગ્યો. હું તો ઘડીવાર દુનિયા ભૂલી ગયો, મને જાણે સ્વપ્ન જ લાગતું. આવા મોટા સંત કે જે અનંત કોટી બ્રહ્માંડના જીવને ફાનસમાં દીવાની જેમ દેખે છે, જે ક્યારેય માતાના ગર્ભમાં આવતા નથી, અક્ષરના પણ સંકલ્પ જાણે એવા અનાદિ મુક્ત રાજ સંતે મારા જેવા તુચ્છ જીવના આ માથા પર હાથ મૂક્યો, મને ભેટ્યા, હું તો ધન્ય થઈ ગયો. ધન્ય થઈ ગયો વીરજી ભગત, હું તો ધન્ય થઈ ગયો. હા, એ બધી વાત તો ભાઈ બરાબર, પણ આ આ વાળ જીવા ભગત, બસ એ દિવ્ય અનુભૂતિથી જ મારા વિચારોમાં પરિવર્તન આવ્યું. મને ભગવાન અને સંતો ભક્તો સિવાય બધેથી રસ ઉડી ગયો. મેં પાકો ઠેરાવ કર્યો કે હવે આ વાળ પર વાળનનો હાથ ન જ ફરવો જોઈએ. અને 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 શું? અને અને અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જે દેહને ભેટ્યા એને હવે સ્ત્રીને ભેટાડવો નથી. બસ બસ ત્યારથી મેં વાળ પણ ન કપાવ્યા અને લગ્ન પણ ન કર્યા. ભાઈ, તમે તો જબરા નીકળ્યા હો. 30 વર્ષ પહેલા બનેલી એ ઘટનાનો હજી તમને આવો કેફ છે? ભગત, એ તો કદીના ઉતરે એવો કેફ છે. રોજ હું આ માથાને અને આ દેહને જોઉં એટલે એ યાદ આવે છે કે આ માથા પર પૂજ્ય સ્વામીનો હાથ ફર્યો છે અને આ દેહને પૂજ્ય સ્વામી ફેટ્યા છે. આમ કેફ ઉતરતો તો નથી, રોજ ચડતો ને ચડતો જ રહે છે. વળી સમયમાં સેવા કરીએ ત્યારે પણ એ જ કેફ. પણ આ કેફમાં ને કેફમાં બધું ભૂલી ગયા છો, એનું હું? ભગત, જે ભૂલવાનું છે તે જ ભૂલાઈ ગયું છે, અને જે કાયમ સંભાળવાનું છે તે તો અખંડ સાંભળે છે. પૂજ્ય સ્વામી અને મહારાજ મારા જાણપણામાંથી એક ક્ષણ પણ હટતા નથી, અખંડ મને એમનું સુખ આપે છે. બસ હવે તો એમ થાય છે કે આ દેહ હોય કે ન હોય, પણ હવે પછી સદાને માટે આ કેફમાં ને કેફમાં જ રહેવું. તમે બધા આશીર્વાદ આપજો. ભાઈ, આ તો જબરો કેફ, જબરી મસ્તી. આપણને પણ સંતો ઘણી વાર ભેટ્યા છે, માથે હાથ મૂક્યા છે, અરે મોઢામાં પ્રસાદ દીધા છે, પણ આપણો જીવ તો જાણે ફટક્યું. અને આ અમરા ભગત તો, આ અમરા ભગત તો સાચું મોતી છે, મોતી હો. મને લાગે છે કે આપણા કરતા એમની સ્થિતિ આટલી ઊંચી છે તેનું કારણ પણ આ મહારાજ અને મોટાના મહિમાનો કેફ જ છે. આપણે બધું વાતુમાં છે ને અમરા ભગત ને વર્તનમાં છે, વર્તનમાં. એટલે એટલે કે એમને મહિમાનો નશો ચડી ગયો તો આઠે પહોર અહો અહો રહે છે, અને આપણને નશો ન ચડ્યો તો આ આ કર્યા કરીએ છીએ. અમરા ભગત, તમે જ કહો ને કે અમારે આવો કેફ રાખવા શું કરવું? સૌથી પહેલું તો ઈ કે આ મહારાજ અને સંતો આ લોકના છે જ નહીં, આ તો અક્ષરધામમાં છે ને અહીં દેખાય છે, ઈ આપણને મળે જ ક્યાંથી? આવા મોટા મહારાજ તથા મુક્તોના દર્શન સ્પર્શ અને આવો રાજીપો હોય જ ક્યાંથી? અરે, નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું છે ને, એવા મુક્તને મળવા તાજ મોટા ઈચ્છે છે મન મારે, શિવ બ્રહ્મા અને સુરરાજ તે તો તલસે છે તન મારે, એવા દેવતાના દર્શન થતા નથી. થોડી વાત મારે નિષ્ફળાનંદ વિચારો માન, આવો રહસ્ય બેસી એકાંત મારે. આમ સમજી આપણને મહારાજ તથા સંતોએ જે પ્રેમ ઉંફ
सुख के राजीपो आप्यो होय तेने नित्य संभार्या करू ने तेमने राजी राजी करवानू जोरदार तान राखू तो तेमनी ज कृपा थी बधु थई जाय छे। तो चलो मंडाई पड़िए। जय स्वामी नारायण। जय स्वामी नारायण।